હવે આગળ વાત કરીએ તો જાંડેશ્વરના રહીશ અને વર્ષોથી પથારી વર્ષ રહેલા પિતાના મૃતદેહને દીકરા સમી બે દીકરીઓએ અગ્નિદાન આપી પુત્ર તરીકેની ફરજ નિભાવી. જાડેશ્વરના કાકા ટ્રાવેલ્સ ફરિયામાં રહેતા 75 વર્ષીય સ્વર્ગીય પ્રમોદભાઈ પટેલ છેલ્લા 7 થી વધુ વર્ષોથી પથારી વર્ષ રહ્યા હતા. હંમેશા હસતા રહેતા પ્રમોદ પટેલ ઉંમર અને બીમારીના કારણે લાચાર બન્યા હતા. જોકે હિંમતના પાવર હાઉસ તરીકે ઓળખાતા પ્રમોદભાઈ દુઃખના સમયે પણ હંમેશા મોઢા પર સ્મિત લહેરાવી લોકોના મન જીતી લેતા હતા. પથારી વર્ષ રહેલા પતિની અર્ધાંગીની બની પત્ની તરીકે જ્યોતિબેનની દિનરાતની સેવાની પણ વખાણવા લાયક બની હતી. પુત્ર સમી બે દીકરીઓ અને જમાઈ પણ પોતપોતાના ઘર સંસારમાં વ્યસ્ત રહેતા હોય છતાં પુત્ર તરીકેની ફરજ નિભાવતા હતા. આજરોજ સવારે પ્રમોદ પટેલનું નિધન થયું હતું, જેની જાણ બંને દીકરીઓને થતાં તેઓ જાડેશ્વર ખાતેના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા. હૈયાફાટ રુદન સાથે દીકરીઓએ પિતાને અંતિમ વિદાય આપી હતી. પ્રમોદ પટેલને બે દીકરીઓ હોય સ્મશાને અગ્નિદાન આપવાની ચર્ચાઓ વચ્ચે જમીનીબેન અને બિરલબેને પુત્ર સમી બની પિતાને અગ્નિદાન આપી પુત્ર તરીકેની ફરજ નિભાવી હતી. આજના આધુનિક યુગમાં સમયની સાથે રીતિરિવાજોમાં પણ બદલવાની જરૂરત છે, જેના ઉદાહરણ રૂપે બંને દીકરીઓએ પિતાને અગ્નિદાન આપી એક ઉદાહરણ કાયમ કર્યું હતું. યાકુબ પટેલ, જયદેશ ટીવી, ભરૂચ.